બાર લોકસભા બેઠક એટલે કે જામનગર લોકસભા બેઠક. લોકસભાની ચૂંટણી જાહેરાત થઈ ચૂકી છે ત્યારે હવે જે રીતે સરકારે પાછલા 10 વર્ષમાં શું કાર્યો કર્યા અને હવેની સરકાર જે બનવા જઈ રહી છે તેની પાસેથી જે મતદારો છે તે શું માંગ રાખી રહ્યા છે તે આપણે જામનગરના મતદારો પાસેથી જાણીશું. આપણી સાથે જામનગરના લોકો છે ઉપસ્થિત. તમે શું કહેશો કે જે રીતે છેલ્લા 10 વર્ષમાં કેટલા કાર્યો થયા, હવે આગામી સરકાર જે બનવા જઈ રહી છે તેમાં કયા વિકાસના કાર્યો છે તે હોવા જોઈએ આપની દ્રષ્ટિએ? ગોવિંદભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયર જામનગર. જામનગર 12 લોકસભામાં લોક જનપ્રતિનિધિ એ પ્રકારના હોવા જોઈએ કે લોકોના કલ્યાણકારી, સુખાકારી, આરોગ્ય, શિક્ષણ અને રોજગારમાં પ્રાધાન્ય આપે અને જે લોકોના પ્રશ્નો છે રોજગારીના, મહત્ત્વના પ્રશ્નો રોજગારીના છે એમાં ખાસ ને ખાસ ધ્યાન આપે અને જે શિક્ષિત બેરોજગારો છે એમના પ્રત્યે ખાસ ધ્યાન આપે અને ગરીબીની બેરોજગારી દેશમાં દિવસે ને દિવસે ઉદ્ભવી રહી છે એટલે એવા લોકપ્રતિનિધિ હોવા જોઈએ કે જનકલ્યાણકારીના પ્રશ્નો છે એને પ્રાધાન્ય આપે અને જામનગર જિલ્લાના વિકાસને પ્રાધાન્ય આપે. 1600 કિલોમીટરનો જામનગરનો દરિયો છે, ભારત આખામાં સૌથી મોટો દરિયો હોય, જેથી કરીને હરેક સમાજના પ્રશ્નો છે એ પ્રશ્નોને લોકસભાની અંદર ઉપસ્થિત કરી અને જામનગર જિલ્લાની 12 લોકસભાના ઉમેદવાર સુશિક્ષિત અને જાગૃત તરીકે ઉમેદવાર હોવા જોઈએ એવું અમારું માનવું છે. અન્ય લોકો પણ છે, તમે શું કહેશો કે જે રીતે અહીં રોજગારીની વાત આવી રહી છે, શિક્ષણની વાત આવી રહી છે, હવે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, એક મતદાર તરીકે તમારી શું આશા અપેક્ષા આગામી સરકારને લઈને? જામનગર 12 લોકસભાના પ્રતિનિધિ એવા હોવા જોઈએ કે જામનગરમાં રોજગારીનું સ્તર વધે ને જામનગર સ્વચ્છ રહે. અને હાલ જામનગરની પરિસ્થિતિ તો સ્વચ્છતાના અભાવે તો 81માં નંબરે આવી છે. ગયા વર્ષે આવી હતી 23માં 24માં નંબર હતી. આજ વખતે બહુ સફાઈનું સ્તર ઘટી ગયું છે. એનું કારણ એ છે કે જામનગરની અંદર સફાઈ કામગીરી માટે પૂરતા સફાઈ કામદારો નથી અને જામનગરની અંદર બેરોજગારી પણ બહુ મોટા પાયે વધી ગઈ છે. એટલે અમારા પ્રતિનિધિ એવા હોય 12 લોકસભાના કે જામનગરની અંદર બેરોજગારી ઓછી થાય અને વધુ પ્રમાણમાં ન કહેતા કે જે અત્યારની મોંઘવારી છે એ મોંઘવારી ઘટે અને એવી મોંઘવારી ઘટાડે એવી અમે અમારા પ્રતિનિધિ પાસે આશા રાખીએ છીએ. અન્ય મતદારો છે, તમે શું કહેશો કે જે રીતે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે તમારી શું આશા અપેક્ષા? શિક્ષણ જે હેલ્થ માટે જે જામનગરમાં છેલ્લા 30 વર્ષથી નીરો સર્જન નથી, બીજા નંબરમાં જામનગરમાં ડિગ્રી કોલેજ નથી. આના માટે ઉમેદવાર એવા હોય છે કે આના ઉપર ખાસ કરીને ધ્યાન દે. મોંઘવારી છે, બેકારી છે, રોજગારી છે, એના માટેનું ખાસ કરીને ધ્યાન દેવું જોઈએ એવા ઉમેદવારો હોવા જોઈએ. એટલે કે શિક્ષણની વાત આવી રહી છે, રોજગારીની વાત આવી રહી છે, તમે એક મતદાર છો, શું કહેશો કે જે રીતે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે, સરકાર રચે છે, સરકાર પાસે કઈ આશા અપેક્ષાઓ છે તે મહત્ત્વની રહે છે? લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ જે કાલે 14 એપ્રિલ છે, બાબા સાહેબની જન્મજયંતિ છે, એમને એક સરસ મજાની વાત કરેલી છે કે વન મેન વન વોટ એન્ડ વન વેલ્યુ. પરંતુ આજની સ્થિતિમાં જે એનું સપનું હતું એ યોગ્ય નથી થઈ શકતું, કારણ કે વન મેન વન વોટ એન્ડ વન વેલ્યુને બદલે સામૂહિક, માનો કે કોઈ ફેક્ટરી છે, રિલાયન્સ કંપની છે, બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ છે, તો એની પાસે 400, 500 થી 5000ના જે મતદારો છે એ મતદારોને એમ કે સસ્પેન્ડમાં કહેવામાં આવે કે કાલે તમારે આમ કાર્ય કરવાનું છે. તો બાબા સાહેબના સપનોને છે ને ઝાંખપ લગાડવાનું અત્યારની લોકશાહી, એવું મારું કહેવું છે. પરંતુ જામનગરની અંદર જ્યારે જમીન સંપાદન થયા જે ઉદ્યોગો આવ્યા, એસઆર, રિલાયન્સ, XYZ કંપનીઓ, તો એની અંદર 85% કલેક્ટરની કમિટમેન્ટ છે. અમે આરટીઆઈ માહિતી મુજબ માંગણી મૂકી તો એમાં 85% સ્થાનિકને બે રોજગારી મળવી જોઈએ, એના બદલે સ્થાનિક ઘરના ઘંટી ચાટે અને બહારના આટો મેળવે એવા લોકસભાના સંસદ સભ્ય જો ચૂંટાઈ જાય તો મારી વિનંતી છે કે એવો લોકસભાનો સંસદ સભ્ય હોય કે જે બંધારણીય અધિકાર પ્રમાણે અને બંધારણને ધ્યાનમાં લઈને બેરોજગારીની જે વાત કરી ગોવિંદભાઈએ, તો એ બેરોજગારીનો પ્રશ્ન એ લોકસભાનો સભ્ય પૂર્ણ કરી શકે છે. જય ભીમ, જય ભારત. તો જે રીતે જામનગરના મતદારો છે લોકોની વાત સાંભળી કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને જે રીતે જામનગર 12 લોકસભા બેઠક પર રોજગારી, આરોગ્ય, શિક્ષણ
આ સહિતના મુદ્દાઓ છે તે ધ્યાને રાખી અને જે મતદારો છે તે મતાધિકારનો પોતાનો ઉપયોગ કરશે અને ચોક્કસપણે જે રીતે લોકસભાની ચૂંટણીમાં જે કોઈ જનપ્રતિનિધિ ચૂંટાઈને આવે અને જે કોઈ સરકાર આવે તેની પાસે રોજગારી, શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓને લઈને લોકો છે તે આશા અપેક્ષાઓ છે તે રાખી રહ્યા છે. સહયોગી અનિપ્સા સાથે સલમાન ખાન, TV13 ગુજરાતી, આખથી ગુજરાતી, જામનગર.